સ્વભાવે શિક્ષક છું, વ્યવસાય નહીં. ખૂબ 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 સાચી વાત ને ખૂબ ઊંચી વાત કરી આપે. અને મારે તમને બીજું એક એ પૂછવું છે કે સફળતાના આપ એવા શિખર ઉપર બિરાજમાન છો કે જેનો જશ લેવા અનેક લોકો સામેથી આવે કે સાંઈરામની સફળતામાં અમારો હાથ છે, અમારો હાથ છે, પણ ખરેખર સાંઈરામ કોનો હાથ જુએ છે? મારે મારા દર્શક મિત્રોને કહેવું છે. હા, એ જામનગર ની ધરતી ઉપર તો હું ખાસ યાદ કરીશ કે 7મા ધોરણમાં હું ભણતો હતો અને અમારો ગુરુદ્વારો જામનગર સાથે જોડાયેલો, એટલે ગુણેશ્વર ગુંડા, પરમ પૂજ્ય હરિરામ બાપા એ મારા પિતાશ્રીના ગુરુ, એટલે એ નાતે આમ નાળનો સંબંધ છે અને અધ્યાત્મનો સંબંધ એ મારો જામનગર સાથે જોડાયેલો. અને હું 7મા ધોરણમાં ભણતો હતો અને ત્યારે હરિરામ બાપા ની હયાતી અને ગુંડા આશ્રમની અંદર અમે બધા અઠવાડિયું અઠવાડિયું રોકાતા, અને ત્યારે મેં એક ભાંગી તૂટા શબ્દોમાં બાપાની કવિતા લખેલી અને પપ્પાએ ત્યારે કીધું, વચન લીધું અમે ત્યારે, અમારા કબીર પરંપરામાં રવિભાણ પરંપરામાં સોહમ આપવામાં આવે તો બાળ વચન મને બાપાએ આપ્યું અને પપ્પાએ મને ત્યારે સમજાવ્યું કે ભાઈ આપણા માટે બધી મૂર્તિઓને વંદન, બધા અવતારોને વંદન, પણ આપણા ભગવાન આ છે, આપણે સ્વયંને અને સાક્ષાતને માનનારી પરિવાર છીએ. એટલે મેં કીધું આ મારા ભગવાન કહેવાય પપ્પા? તો કે હા, ભગવાન તારા માટે, આ ગુરુદેવ તારા ભગવાન છે. તો પછી મેં ગુરુદેવ માટે, હરિરામ બાપા માટે એ કાલી ઘેલી ભાષામાં 7મા કે 8મા ધોરણમાં, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ મેં 30-40 લીટીઓ લખેલી, એની ચેષ્ટા લખેલી કે બાપા કેટલા વાગે ઉઠે, બાપા કયા હાથમાં વીંટી પહેરે, બાપા કેવી રીતે લાકડી રાખે, બાપા ક્યારે એલચી ખાય. પછી મેં રાત્રે એ કાલી ઘેલી ભાષામાં બાપા સામે રજૂ કરેલું, કોઈ એક આશીર્વાદ જેને હું ક્રેડિટ આપવા માગતો હોઉં મારી માથે, કે રજૂ કર્યા પછી બાપાને આખી સભા ખડખડાટ, ખૂબ બધા હસ્યા હતા. અને ત્યારે બાપાએ મને, ત્યારે બાપાને ખબર નહોતી કે વિષ્ણુ પ્રસાદ દવેનો દીકરો છે, પપ્પા તો એ સભાના નવરત્નોમાંના એક હતા. અને અહીંયા ભાઈ બોલે કે આ કોનો દીકરો છે? એટલે કે વિષ્ણુભાઈનો દીકરો છે. તો કે સારું સારું, એ કે આલે એક લવિંગ આપ્યું ને મને એક ધબો મારીને આશીર્વાદ આપ્યો, જા બેટા આજથી જ્યાં તું બેઠો હોઈશ ને અહીંયા તું મોટો. ક્યાં બાપાનો આશીર્વાદ આજે મારા રૂવાડા બેઠા થઈ જાય હું જ્યારે યાદ કરું ત્યારે, કે હું દુનિયાના 33 જેટલા દેશોમાં કદાચ ફેર્યો હોઈશ, 3-1 પાસપોર્ટ પૂરા થયા હશે, 1000 શો કર્યા હશે, 1 લાખ ચાહકો હશે, પરંતુ જે પહેલો આશીર્વાદ હતો ને એ મને ત્યારે એમ થઈ ગયું, કારણ કે એ બાળક હતા આપણે અને મારી માથે ભગવાનનો હાથ છે, હું બેઠો હોઈશ ને હું મોટો. ઇટ મીન્સ કે મારે કોઈની લીટી નાની કરવાની નથી થતી, હું બેઠો હોઈશ ત્યાં હું મારી રીતે મોટો થઈ જશે. અને ટચવુડ એવું જ થઈ રહ્યું છે કે મેં ક્યારેય મારા પ્રતિસ્પર્ધીઓની ચિંતા જ નથી કરી, કે કોઈ ગામના માટે હોય કે આ કલાકાર આની હારે, આમ મારા બધા જ મારા મિત્રો છે, કાં તો મારા સિનિયર છે, કાં તો મારા જુનિયર છે, કાં તો મારા હમસફર છે, એટલે હું માત્ર મારી મહેનત વધારતો જાઉં છું અને એટલે લોકોનો મને પ્રેમ મળતો જાય છે. પૂજ્ય હરિરામ બાપાનો આશીર્વાદ જેને મારી અંદર એક ઉર્જા ભરી, મારી અંદર એક એક આખું બળ ભર્યું કે હું કરી શકીશ. અને આમ તો પછી ભલે સમય વયો ગયો, પછી હું 10મા પછી એન્જિનિયરિંગ થયો, પછી પાછો હું શિક્ષણમાં આવ્યો અને પછી કલાકાર થયો, એ 10-20 વર્ષ પછી, પણ આજે હું મારા કોઈ પણ સ્ટેજ ઉપર ચડ્યો હોઉં ત્યારે મને બાપાની પ્રસાદીનું જે વચન આપ્યું હોય એ વચન સંભળીને હું ચડ્યો હોઉં, એટલે તમે મને અમિતાભ બચ્ચનની હારે મૂકો કે લતા મંગેશકરની હારે મૂકો, હું મારી જગ્યા, હું એમ નથી કહેતો હું એનાથી હિટ જઈશ, પણ હું મારી જગ્યા બનાવીને તો જઈશ જ. અને આ મારો કોન્ફિડન્સ મારી અંદર, મારા પિતાશ્રીએ તો મહેનત કરી છે કે પપ્પાએ 40 વર્ષ ભજન કર્યા પછી મને મને દરેક વસ્તુ શીખવી, પપ્પા ઈચ્છતા હતા કે હું ભજનિક બનું, અને મને સમજ્યા હતું કે સારું આ ભજનમાં લોકો 10 વર્ષ પછી તો થાકી જશે કદાચ, લોકો સ્ટ્રેસ બહુ ફીલ કરતા હતા, એટલે મેં લોક સાહિત્યનો અને હાસ્યનો રસ્તો અપનાવ્યો. તબક્કે કે વસંત પરેશ બંધુને યાદ કરવા પડે કે એણે મને હાથ પકડીને હાસ્ય દરબારના સ્ટેજ ઉપર ચડાવ્યો, લંડન સુધીની ટૂર કરાવી, અને યાદ કિરીટ પંડ્યા શિવશક્તિ સ્ટુડિયો એક હતો અહીંયા, અત્યારે છે કે નહીં મને બહુ આઈડિયા નથી, પણ પહેલી કેસેટ હાસ્યની હાટડી નામની જામનગરમાંથી બહાર પડી મારી, 2500 રૂપિયા મને આપેલા અને મેં એમાં એટલા ઝડપ ઝડપથી જોક્સ કરેલા કે હું અત્યારે સાંભળું છું તો મને મને દાંત નથી આવતા, પણ ત્યારે વસંત પરેશના કહેવાથી મારી કેસેટ મને કે આ છોકરો નવો છે અને તું આની, કારણ કે ત્યારે તો વસંત પરેશથી માંડીને બીજા બધા જ સિનિયરો, હરસુરભાઈ ગઢવી, ધીરુભાઈ સરવૈયાના બધાની કેસેટો ખૂબ વેચાતી હતી, અત્યારે આપણી કેસેટ બહાર પડી જાય ને તો આપણું નામ થઈ જાય. પણ એ કેસેટ મારી જોક્સની પહેલી કેસેટ હતી, પછી તો 50 આલ્બમો થયા અને જલારામ જીવન દર્શન નામની મારું લોક સાહિત્યનું એની પહેલાંનું 98-99 શ્રીજી સાઉન્ડમાંથી ભરતભાઈ ગઢિયા એક રઘુવંશીએ મારું બાપાનું આખ્યાન આખું રજૂ કરાવેલું, એ પણ મને એટલું, એટલે મારી સૌથી વધારે સ્પિરિચ્યુઅલ વાયરલ હોય તો જલારામ બાપાના મારા આખ્યાનો, મારા નાના નાના પ્રસંગો હોય. પણ કહેવાનો અર્થ કે જામનગર સાથેનો નાતો ઘણી બધી રીતે જોડાયેલો છે, મારી કારકિર્દીમાં પણ વસંત પરેશ બંધુ, કિરીટ પંડ્યા,
સૌથી મોટા મોટો ભાગ ભજવે મારા માતા પિતા, મારો નાનો ભાઈ અમિત જે મારું બધું મેનેજમેન્ટ કરે છે, મારી સ્કૂલના અત્યારે કેમ્પસ ડિરેક્ટર તરીકે છે, પણ બધા જ મારી પત્ની ઓબ્વિયસલી, એને ભૂલી જાઉં તો આખો ઇન્ટરવ્યૂ જોયો અને ભાંગી નાખશે, બીજી વાર નોબતમાં જવા નહીં દે મને, એટલે એ મારી પત્ની અને આખા પરિવારનો ભોગ. કલાકારોને માટે કેવું કહેવાતું હોય છે કવિ, કે આ કલાકારો તો બહુ પૈસા લે છે. અત્યારે માર્કેટમાં એક એવો ટ્રેન્ડ થઈ ગયો, આ યાર આટલા બધા રૂપિયા દાદ, મને એક ભાઈ કીધેલું, મેં એને ચાર્જ કીધો ને, મને કે યાર તમે કોમેડિયન છો પણ તમારો ચાર્જ તો રોડાવી નાખે એવો છે, આવું કીધેલું. એટલે મેં કીધું ભાઈ અમે છે ને પલ્લાના પૈસા લઈએ છીએ, ધક્કા ખાવાના, અહીંથી બરોડા સુધી રાજકોટથી 7 કલાક આવીએ છીએ, પછી અહીંયા 3 કલાક પરફોર્મ કરીએ છીએ અને પાછા 7 કલાકે ઘરે જઈએ છીએ. કરોડોના ઘર છે છતાં અમે ઘરે નથી રોકાતા, અને મારા 7મા ધોરણમાં ભણતા બાળકને હું આજે રાત્રે વાર્તા નથી કહી શકતો ને, એનો ચાર્જ ગામ મને આપે છે, બોલવાનું સાવ ફ્રી છે સાહેબ. તો મારા પરિવારનું જે ડેડિકેશન હોય છે એ લોકોને નથી દેખાતું હતું, કે એટલા માટે હું કાયમ કહેતો હોઉં છું કે મારા મારી સાથે મારા ગુરુજી અને મારા પરિવારજનોએ, મારા મિત્રોએ, મેં એક એવી ટીમ આખી રાખી છે કે મારી આખી કેસેટ બનાવું ને, સ્ક્રિપ્ટ કરું ને, પછી એ લોકો સેન્સર કરે. મારા નાના ભાઈની વાઈફ બને, અમે બધા જોઈન્ટ ફેમિલીમાં 12 જણાનું ફેમિલી સાથે રહીએ, મારા પપ્પા, મારી વાઈફ બધા બેસે, મારો છોકરો એક આગળને પેન લઈને બેસે, હું બધા જોક એની સામે રજૂ કરું. અને એ લોકો ઘણીવાર એવું હોય કે મને ખબર ન હોય ને વલ્ગર વસ્તુ થઈ જતી હોય, તો મારું ફેમિલી એડિટ કરે કે ભાઈ આ સરસ વાત નથી, આ જરાક નબળી જાય છે. એટલે હું, મને ખબર પડે છે કે મારા નાના ભાઈની વાઈફ સામે જે ન બોલી શકાય, મારા દીકરાની દીકરા સામે જે ન બોલી શકાય, એ વાત મારે જાહેર, એટલે મારું સેન્સરશિપ ત્યાંથી થઈ જાય છે, એટલે લોકોના હૃદય સુધી ઝડપથી પહોંચી શકાય છે. देवियों और सज्जनों, ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स जामनगर की ओर से मेरा नमस्कार. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर हैं. यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है. 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है, और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है. ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे. डेमो क्लास 25 मार्च 2019 से शुरू. एक वीक डेमो तो बनता है यारो. चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2, कृष्णनगर मेन रोड. फोन लगाया जाए. ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिम्डा लेन, जामनगर. ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स. આપે આ વાત દરમિયાન આપના કેસેટ અને આલ્બમની વાત કરી, એ જ રીતે આપના અનેક પુસ્તકો પણ આવ્યા છે, તો એ કેસેટ આલ્બમ કે પુસ્તકમાંથી કોઈ એક બે ની વાત કરવી હોય તો આપ કેના વિશે વાત કરવાનું પસંદ કરો? તાજેતરમાં જ મારું 12મું પુસ્તક એક આવ્યું, મામાનું ઘર કેટલે, અને એ 0 થી 10 યર્સના બાળકો જેને જેના માટે કાંઈ કોઈ કરતું નથી, એટલે મને છે ને હાંસિયામાં ધકાઈ ગયેલા વિષયોમાં કામ કરવાની વધારે મજા આવે. યાર આ બાળકો કોઈની વોટ બેંક નથી, કોઈ એને મત આપવા જવાનું નથી, કોઈને આપવાનું, એટલે એ કોઈની ધ્યાનમાં જ નથી. એ બિચારા કાર્ટૂન જોયા કરે છે, અને ઘરમાં ને ઘરમાં મમ્મી હોય એને નાની તેરી મોરની કો મોર લઈ ગઈ ચાલુ કરી દે, એટલે બિચારા જોયા કરે. પછી મમ્મી રાડું પડે છે કે છોકરા મોબાઈલ બહુ જોયું, પણ હવે તમે તો દીધો મોબાઈલ, તમને વાર્તા નથી આવડતી, એટલે તમારા છોકરાઓને મોબાઈલ આપવો પડે છે. તો મેં એમાં મામાનું ઘર કેટલે આરઆર પ્રકાશનમાંથી મારું પુસ્તક બનાવ્યું છે. એ મારી લગભગ 3-1 વર્ષની મહેનત છે. એક એક ચિત્ર એનું બનાવ્યું છે, ચિત્ર તો બીજાએ બનાવ્યું, પણ મારા આઈડિયાથી. એ પુસ્તકનું એક બાલગીત છે અત્યારના જમાનાનું, સપોઝ કે તમારા ને મારા બાલગીતો અલગ હતા, આપણા છોકરાના બાલગીતો અલગ છે. એનું સ્પાઈડરમેનનું ગીત હોય તો એનું ગીત આવે, મમ્મી મમ્મી મારે સ્પાઈડરમેન થઈ જવું છે, સ્પાઈડરમેન થઈ આખી દુનિયા જોવા જવું છે, મમ્મી મમ્મી મારે સ્પાઈડરમેન થઈ જવું છે, કબૂતરોને દઈ દેવા છે અમેરિકાના વિઝા, ગલુડિયાને ખવડાવા છે કોલ્ડ ડ્રિંક્સ ને પીઝા, કોલ્ડ ડ્રિંક્સ ની નદીઓ મારે ગામે ગામ લઈ જવી છે, અરે મમ્મી મમ્મી મારે સ્પાઈડરમેન થઈ જાવ. આ ફિલિંગ અત્યારનું બાળક જે વિચારે છે, એમાં ઉખાણા લખ્યા છે, એમાં મામા અને ભાણેજનો સંવાદ છે. મામા અને ભાણેજના સંવાદો અગેઈન જામનગરને કનેક્ટ કરું છું, કે મારા જીવનમાં મારા મામા મારા રોલ મોડેલ હતા. દાઢી મને છે ને એ મારા મામાની બદોલત છે, કારણ કે મારા અહીં કઝિન મામા થઈને 11 મામા અહીં જોઈન્ટ ફેમિલીમાં રહેતા બધા થઈને, હાથ હગા અને બાકીના 4-5, મને તો હજી ખબર નથી કે આમાં હગા કોણ, બધા એવી રીતે રહે છે. એવા ટોટલ 11 મામામાંથી 9 ને જેટલાને દાઢી ઉગતી હતી ને એટલા બધા રાખતા હતા.
અને હું એક એક મહિનો રોકાવ એટલે મામાઓની દાઢી ગાલ ઉપર ગયા મામા, અને મને એ તેદુની દાઢી વાલી હતી. પછી મારા પપ્પાએ દાઢી રાખતા, મારા મોટા બાપુ દાઢી રાખતા, અત્યારે હું રાખું છું ને મારો છોકરો રાખે છે. કહેવાનો અર્થ કે આ દાઢી આરે જામનગરનો સંબંધ છે, એટલે જામનગર કેટલી બધી રીતે મારી સાથે જોડાયેલું છે. અને ઘણા એમ કીધા એટલે આ વખાણી મારી દાઢી નથી એમ, આ તો મોજથી દાઢી. હવે આ રણબીર સિંહ ને વિરાટ કોહલી રાખે પછી તો જો અત્યારના જુવાની અહીં નથી ઓલી આમ પિરામિડ જેવી દાઢી કરતા, ને શિવાજી જેવી દાઢી હોય કૂતરું પડે તો 40 ફૂટ ભાગે છે. એટલે દાઢી રાખો તો દાઢીનો જજ્બો રાખવો જોઈએ ને, એવી હિંમતે રાખવી જોઈએ. સો આવી રીતે મામાનું ઘર કેટલે પુસ્તક, જેટલાને નાના બાળકો છે એ બધાને ખાસ મારી વિનંતી છે કે વસાવજો, તમારા બાળકને એક સરસ મજાનું શીરા જેવું ભાથું મળશે. મામાના સવાલો છે, મામાના ઉખાણા છે, બાળકના ભાણાના સવાલ છે, બાળકના 25 સવાલો છે, એનાથી બહાર તમારું બાળક નહીં હોય, તો એ પુસ્તક મારા જીવનનું સંભારણું છે. ખૂબ ખૂબ સુંદર વાતો કરી આપે હેરામભાઈ. જેવી રીતે આપણે દાઢીની વાત કરી કે આપ દાઢીની બાબતમાં ટ્રેન્ડ સેટર કહી શકો કે આ લોકો તો હવે આવ્યા નવા કરો, એ જ રીતે મને યાદ આવે છે કે શંકર મહાદેવને બ્રેડલેસ તો બહુ પાછળથી આપ્યું, એની પહેલા શરૂઆતમાં આપે પહાડના નામ, નદીના નામ, સાળીના નામથી બહુ ડાયરાઓ ગયા છે. આ તો એમાંથી કોઈ એક ઝલક અમારા દર્શકોને મળી શકે. લગભગ 20 વર્ષ જૂની આઈટમ તમે અત્યારે અડો છો, એટલે હવે બોલતો નથી હું કારણ કે શરૂના કાળમાં બોલતો, પણ સાડી વસ્ત્ર સમૃદ્ધિ ગુજરાતની, કાઠિયાવાડની ખાસ કરીને કેવી છે, કાઠિયાવાડની સ્ત્રીઓ જે સાડી પહેરે છે, આપણે તો સાડીને સાડી જ માનીએ છીએ, એમાં વધીને આપણને પાનેતરની ખબર છે, એથી વધારે પુરુષોને પૂછો ખાસ તો ઘર સાડીની દુકાનવાળાને વધારે ખબર હોય, પણ આપણે તમારા મારા જેવાને પૂછો તો ઘરચોળું ખબર હોય ને પાનેતર ખબર હોય ને વળી બાંધણી ખબર હોય, આ 3-4 જ નામ ખબર હોય, પરંતુ સાડીની વસ્ત્ર સમૃદ્ધિ જો યાદ આવે તો નસીબ. છાયલ છેલાર્યું સાળું સેલું છણકોટ બાંધણી બિરોધક ગવન ગંડેરી ગાળો ઘરચોડું ઘેર કસુંબો કાઠોરી કાર્યો પામચોરી લહેર્યું મંગ્યું અંબર મેઘાડંબર કાઠ ભમર્યું સેફળ્યું વસંતિયું ચંદ્રકળા ચુંદડી હીરાગોળ માખી પછડી ઘૂંસી પાનેતર ચોકડીયા ચીર દાડમિયા લાછોડી મેદરગી હંસવડા ગજવડા સોનાસળી મુંગાસળી અંબર સિરક બાટ છાટ બાટમોહન બંગાળો પછડો દોઢિયો ભેળ્યો. આપણી વસ્ત્ર સમૃદ્ધિ ખૂબ સરસ, ખૂબ સરસ. આપે અમારા દર્શકોને જે આજે મોજ કરાવી એ ખરેખર અમે આખી જિંદગી યાદ રાખીશું, અને અંતે આપ આપના તરફથી અમારા નોબતના દર્શકોને શું કહેવા માંગો છો એ સાથે? નોબત એક સરસ મજાનું પોઝિટિવ પત્રકારત્વ ધરાવતું છાપું છે જે જામનગરની હાલારની જનતાના હૃદયમાં વસે છે, ઠેઠ નાઇરોબી સુધી એના પડઘા. નોબતમાં કાંઈક અમારી પ્રેસ નોટ આવે એટલે મને નાઇરોબીથી મેસેજ આવે કે તમારું નોબતમાં આમાં આવ્યું છે, તો અહીંના હાલારી લોકો સાથે જોડાયેલું છે નોબત, અને પ્રજાને બરાબર વાચા આપે છે. પણ મારે યુવાનોને કેન્દ્રમાં રાખીને એક વાત કહેવી છે કે સુસાઇડ વધતા જાય છે, નાની નાની બાબતોમાં ડિવોર્સ વધતા જાય છે, બંદૂક વધતા જાય છે, એકની એક દીકરી એકનો એક દીકરો એ ફટ કરતો કોઈ સાવ સિલી બાબત ઉપર જ્યારે ડિપ્રેશનમાં આવી જાય છે ઘણી બધી યુવાન પેઢી, બર્થડે ઉજવતી વખતે રાત્રે બર્થડે બમ્પ મારવા જાય છે, અને આ કેવી વિકૃત પરંપરાઓને આપણે ફોલો કરી રહ્યા છીએ. તો કલાકાર તરીકે યંગસ્ટર્સ ઘણા મને ફોલો કરે છે, ઘણા સાંભળે છે, એ બધાને મારે એટલું જ કહેવાનું છે કે અમદાવાદમાં એક મારો મિત્ર છે શાહ પરિવારનો, હું નામ નહીં લઉં, એના દીકરો 12મા ધોરણમાં ભણતો હતો, 12માની ફાઇનલ એક્ઝામ અઠવાડિયા પછી હતી, અને એના ભાઈબંધો રાત્રે 12 વાગે એને ઘરની બહાર લઈ ગયા અને મોઢા ઉપર પહેલાં લોટ છાંટ્યો અને પછી પાણી નાખ્યું અને પછી કેક એના મોઢા ઉપર લગાડી અને પછી એને રીસરના પાટા માર્યા. અત્યારનો ટ્રેન્ડ છે ક્રૂર મજાકથી બર્થડે ઉજવાય છે આવી રીતની, મેં તો આવું જોયું પણ છે, તમે પણ જોયું હશે, આને થ્રીલ કે છે આ જુવાની કે આવું જ હોય. સો એ છોકરાને એટલા બધા પાટા લાગ્યા કે એ છોકરાની કરોડરજ્જુનું હાડકું ભાંગી ગયું અને એ છોકરો લાઈફ ટાઈમ બેડ રેસ્ટ છે. 12મા ધોરણની ન એક્ઝામ દઈ શક્યો અને અત્યારે લાઈફ ટાઈમ બેડ રેસ્ટ છે. હવે એના બાપે આખી જિંદગી જે દીકરાની સેવા લેવાની હતી એ દીકરાની સેવા કરવાની છે. એનો એક પણ ભાઈબંધ પાસે સોરી સિવાય વધારે શબ્દો નહોતા. તો હું પ્રાર્થના કરું છું કે જામનગર એ ભૂચર મોરીની સાક્ષી પુરનારી આ ધરતી છે. જામનગરના જામ સાહેબે આખા ગુજરાતને કાઠિયાવાડને રસ્તો બતાવનાર એવા કવિઓ, એવા કલાકારો, એવા સાહિત્યકારો જામનગરની ધરતી ઉપર આપ્યા છે, એટલે કે જામનગરનો યુવાન, એટલીસ્ટ જામનગરમાં નોબત વાંચતો, નોબત સાંભળતો અને આ ચેનલ જોતો યુવાન, એના એકાઈ ભાઈબંધને આવા બર્થડે બમ્પ મારીને જિંદગીભર માટે હર્ટ ન કરે, આટલી ખાલી એક સોગંદ લઈને આજની આ ઇન્ટરવ્યૂમાંથી ઊભો થશે ને, તો મારી દ્રષ્ટિએ તમે તમારા મા બાપને આપેલી સૌથી મોટી ગિફ્ટ હશે. આપણી પરંપરા કશું કાપવાની નથી, આપણે તો કણ કણને જોડીને લાડુ ખવડાવનારી પ્રજા છે, આપણે કાપવાની ઠારવાની પ્રજા જ નથી, તો આ આપણે આંધળા અને બહેરા અનુકરણ કરી રહ્યા છીએ, એમાંથી બહાર નીકળીએ અને એક ભારતીય તરીકે આપણી જ્ઞાતિવાદમાંથી, પ્રદેશવાદમાંથી, ભાષાવાદમાંથી બહાર નીકળીએ અને એક સાચા ભારતીય તરીકેની ઓળખ અપનાવીએ, તો જ મને લાગે છે એક સાચું આપણા આપણા મા બાપને આપેલું ગિફ્ટ હશે.
છેલ્લો શેર, રંજો ગમ કી બંધ દુકાન રહે હર ચહેરે પે મુસ્કાન રહે, રંજો ગમ કી બંધ દુકાન રહે હર ચહેરે પે મુસ્કાન રહે, મેં હસું યા ના હસું હસતા સારા હિન્દુસ્તાન રહે. આભાર, ધન્યવાદ, ખૂબ સરસ, ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, વિકિપીડિયામાં જેની ઓળખ એવી રીતે આપવામાં આવી છે કે જે 3 કલાકમાં 365 દિવસનો થાક ઉતારે છે એવા કલાકાર એટલે શ્રી સાંઈરામ. પરંતુ આપે જોયું અને આપણે સૌએ જોયું કે 3 કલાક પણ નહીં, 15 મિનિટમાં જે થાક ઉતારતા નથી પણ પ્રાણ ફૂંકે છે, સાવ નિરાશ થઈ ગયેલા લોકોમાં પણ જે પ્રાણ ફૂંકે છે એવા શ્રી સાંઈરામ આપણી વચ્ચે હતા. આપણે એમને ખૂબ ખૂબ માણ્યા. મિત્રો, સાંઈરામની પોતાની યુટ્યુબ ચેનલ છે કે જેના લાખો લોકો ફોલોઅર્સ છે, જેનો શિક્ષણ લોક સાહિત્ય અને હાસ્યનો એમાંથી સતત પ્રેરણા મેળવતા રહે છે. તો આપ પણ એ ચેનલ અવશ્ય જોજો. અને આ સાથે ફરીથી અલ્પસંવાદના આંગણે આપણે નિયમિત મળતા જ રહીશું. થેન્ક યુ વેરી મચ.